पूना मिर्जापुर स्थित रघुराज नगर पाया की सुविधाओं से वंचित। रघुराज नगर में छेल्ला 20 वर्ष थी 50 थी वधारे परिवारों वसवाट कर रहा है, परंतु हजू सुधी त्या अनेक पाया की सुविधाओं से वंचित रहू है। आ समस्याओं अंगे स्थानिक आगेवानों ने अनेकवार रजूआत करवामां आवी छे, परंतु कोई नक्कर पगला लेवामां आव्या नथी। आंगे वधुमां सांभळे विस्तारना रहेवासीओनी स्वतंत्र टीवी न्यूज साथेनी वात। નામ નરેન્દ્ર પ્રેમદાસ સાધુ છે। શું પ્રશ્ન છે તમારે? યાને કે તમને જે ગ્રામ પંચાયત જવાબ નથી આપતી ને તમારા કામ નથી થતા? છેલ્લા 15 વર્ષથી અમે અહીંયા રહી છીએ, અહીંયા નથી રોડ, નથી પાણી, હવે હમણાં થયું છે, બાકી ગટરનો બહુ મોટો પ્રશ્ન છે, એ તમને હમણાં બતાવ્યો, તમે જોયો છે તમારી આંખેથી કે ગટર આગળ બધાને લાઈનો દઈ દીધી છે, પણ એનો આઉટ હજી છે જ નહીં। ટૂંકમાં કામ અધૂરું છે અને કનેક્શન બધાને પૈસા લઈને આપી દીધા છે ગ્રામ પંચાયતે, જેના કારણે પાણી બધું અહીંયા ભેગું થયું છે, અને અહીંયા જે રહે છે એને મચ્છર માખીનો ને એવો ત્રાસ છે, એના કારણે એટલા બધા માણસો બીમાર પડે જઈ રહ્યા। ને તમે ગ્રામ પંચાયતમાં અરજી કેટલી વાર કરી? અમે ગ્રામ પંચાયતમાં લગભગ છેલ્લા 15 વર્ષથી કરી જઈ રહ્યા, એના પછી 4-5 વાર પહેલાં એના બધા આગળના જે હતા સંભાળતા હતા પંચાયત એ લોકો પણ આવી ગયા છે, અત્યારની જે લાસ્ટ હતી એ લોકો પાસે પણ અમે રજૂઆતો બધી કરેલી છે, પણ હજી સુધી રોડનો કંઈ કોઈ પણ જાતનો મારો નિવારણ આવેલો નથી। હવે તો આગામી વિધાનસભાની ચૂંટણી આવે છે, ચૂંટણીમાં તમે અહીંયા પ્રચાર કરવા આવશે તો મેં એને શું કહેશો? અમારા આખા ફરિયાનો એક જ આ વખતે નક્કી કર્યું છે કે કોઈને મત આપવો નહીં, અમે સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવા જઈ રહ્યા છીએ આખી કોલોની તરફથી। અને કાલે અમે જે મિટિંગ કરી હતી એમાં બધાએ ફરિયાના માણસો એમ જ કીધું કે આપણા સામે કોઈ જોતું નથી, દર વખતે 5 વર્ષમાં એકવાર આવે છે, મત લઈને હાલે જાય છે, એના પછી કોઈ દિવસ કોઈ પણ પાર્ટીનો કે માણસ કોઈ આવતો નથી, એના કારણે સંપૂર્ણપણે ચૂંટણીનો બહિષ્કાર કરવાનો આ વખતે અમે નિર્ણય કર્યો છે। અમે કોઈ ઉચ્ચ અધિકારીને અરજી કરી છે કે કોઈને વાત કરી છે? અમે અવારનવાર કલેક્ટર કચેરીમાં, DDO પાસે તેમજ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં બધે અમે કરી છે, જેના પુરાવા છે એ તમને અમે મૂકી દેશું બરાબર છે, અને આજથી નહીં, અમે એના પહેલાંથી ઘણી વખતથી કરેલી છે। અને ચોમાસામાં સાહેબ અહીંયા એવું હોય છે કે અંદરથી 2-વ્હીલર લઈને માણસ અંદર આવી નથી શકતો, 4-વ્હીલર આવી નથી શકતી, એમ્બ્યુલન્સ આવી નથી શકતી, એક સમયે ઇમરજન્સી થઈ હતી ચોમાસામાં, તો અમારે એ માણસને ખંભામાં ઉપાડીને રોડ સુધી લઈ જવો પડ્યો હતો, એવી પરિસ્થિતિ છે અહીંયાની, એટલે કે એકદમ ચીકણી માટી છે, જેના કારણે અહીંયા કને કોઈ ગાડી આવતી નથી, ગાડી આવે ફસાઈ જાય છે અને બહુ કફોડી હાલત થાય છે। તો સત્તાપક્ષ અને સરકાર ને તમે શું કહેવા માંગો છો કે કામકાજ ન થતા એના માટે શું કરે? કામ કરે બસ, આ આખી જિંદગી જ્યારે આવે ત્યારે મત લેવા આવે છે, મત લઈને હાલે જાય છે, કોઈ દિવસ ક્યારે પણ આ બાજુ પછી આવીને મોઢું ફરાવતા નથી કે અહીંયા શું છે, એટલે કે આ સોસાયટી બને એને આશરે 20 વર્ષ થયા છે, 15 વર્ષથી હું રહું છું પણ નથી અહીંયા રોડ કે નથી કાંઈ થયું, એટલે કે એ લોકોને ખાલી મતથી મતલબ છે, મત મળી જાય છે બસ પૂરું થઈ જાય છે, બધા વિકાસના કામો હોય જ્યાં કને પબ્લિક આવીને મોટા માણસો આવીને જોતા હોય એ જગ્યાએ થાય છે, બાકી આવા સાઈડના એરિયામાં ક્યાંય કાંઈ પણ જાતનું કામગીરી કરવામાં આવતી નથી। નગરપાલિકામાં તમે જાઓ તો હવે અમારા માણસો કઈ અડપડ છે તો અહીંયા જાય તો કે હું જાય તો કે તમારા મિર્જાપુરમાં આવે છે તો કોઈ ધાક નથી, 4 મહિના થી હાલે છે સાહેબ, 4 મહિના થઈ ગયા। છોરા નથી બેસી શકતો સમૂરું, જુઓ ને તમે હાલત, હા મચ્છર કેવા ખાય છે, રાતે કોઈ સુઈ નથી શકતા, એમને બેઠા હોય બિચારા,